गुजरात में भूपेन्द्र पटेल सरकारे शासन 100 दिवस पूर्ण कर्या छे। राज्य सरकार गुजरात सर्वांगी विकास नो दावो करी रही छे। ऐतिहासिक बजेट थी मांडीने अंतरियाळ विस्तार विकास नो सरकार दावो करी रही छे। ड्रग्स माफिया उपर जीरो टॉलरेंस नी नीति होय के पछी गैरकायदे बांधकाम उपर दादानो बुलडोजर, बेरोजगारों माटे पण नवी भर्तीओनो वचन आप्युं छे अने ताजेतरमां ज राज्यभरनी जेलमां सौथी मोटी कार्यवाही करवामां आवी। तमाम सिद्धियों में आपने गणावी, परंतु क्यांक शु 100 दिवस में भूपेन्द्र पटेल सरकारे जे 156 सीट हासिल करी छे, ऐतिहासिक जीत मेळवी, ते प्रकारे ऐतिहासिक विकासना कामो कर्या छे के नहीं, ते मुद्दा पर आजे चर्चा करीशुं। तो आ मुद्दा पर चर्चा करवा माटे मारी साथे गेस्ट पेनल छे संजीव पंचोली, बीजेपी नेता, मुकेश पंचाल, कांग्रेस ना नेता अने विरांग भट्ट, राजकीय विश्लेषक। विरांग भट्ट, आपनो स्वागत छे। संजीव भाई अने मुकेश भाई तो आपणी साथे जोडायेला छे। सौथी पहला संजीव भाई आपनी पासे आवा मांगीश। भूपेन्द्र पटेल सरकारे 100 दिवस नो कार्यकाळ पूर्ण कर्यो छे। 100 दिवस में आपने लागी रह्यो छे के ऐतिहासिक विकासना जे दावो करवामां आव्या हता ए विकासना दावाओ खरेखर साचा छे? जी बेन, जे रीते माननीय भूपेन्द्र भाई सरकार एटले के डबल एंजीन सरकार ए छेवाड़ा ने व्यक्ति ने चिंता करी अने अनेक 360 डिग्री कार्य कर्या छे। पछी ए कृषि होय, महिला क्षेत्र होय, आदिवासी क्षेत्र होय, आरोग्य क्षेत्र होय, उद्योग क्षेत्र होय, युवानो क्षेत्र होय, शिक्षण ना क्षेत्र होय, ग्राम्य विकास होय, परिवहन होय, लॉ एंड ऑर्डर होय, शहरी विकास होय के प्रवासन होय के ऊर्जा अने वन विकास होय, आम दरेक क्षेत्रे माननीय भूपेन्द्र भाईनी सरकारे केन्द्रने साथे रहीने एटले के केन्द्रना सहकार थकी, एक डबल इंजीननी सरकार थी खूब सारा कार्य कर्या छे। अने हमणां जे रीते आवनारा दिवसोमां एक स्टेम्प ड्यूटी अंगेना पण निर्णयो लेवामां आव्या छे अने एक ऐतिहासिक बजेट 3.01 લાખ કરોડ રૂપિયાનું બજેટ જે બનાવ્યું છે એ પણ દરેક ક્ષેત્રને આવરી લેતું હોય, પછી એ પ્રાકૃતિક ખેતી હોય, સિંચાઈ હોય, ખેડૂત લક્ષી ટ્રેક્ટરની લોન આપવાની હોય કે પછી માછીમારોને ડીઝલ બાબતે વેટમાં રાહત હોય, આવા અનેક કાર્યો કે ઘણા બધા કાર્યો છે કે જે હું આપને ગણાવી નહીં શકું। આમ જેમ જેમ ડિબેટ આગળ ચાલતો જશે તેમ હું વિશેષ વાતો મૂકતો જઈશ। એવી રીતે કૃષિ ક્ષેત્ર અને મહિલા આદિવાસી ક્ષેત્રે દરેક ક્ષેત્રે વિકાસના સુપેરે કાર્યો કર્યા છે અને એક સજ્જન વ્યક્તિત્વ તરીકે એમની છબી ઉભરી આવી છે જે આપણને બધાને પ્રતીત છે। બિલકુલ મુકેશભાઈ, સંજીભાઈ તો કહી રહ્યા છે વિકાસના અનેક કામો કર્યા છે, અનેક એવી નીતિ લાવ્યા છે કે જેથી જે દાવાઓ કરવામાં આવ્યા એ ખરેખર જે વચનો આપવામાં આવ્યા હતા ચૂંટણી સમયે એ પૂરા કરી રહ્યા છે, શું કહેશો આપ? જો સૌથી પહેલું વાક્ય મારું એવું કહીશ કે એમણે જે વિકાસની વાત કરીને તો હું એવું કહું છું કે આજે 28 વર્ષે જો તમે સરકાર લાઇનસર ચાલતી આવતી હોય અને તોય તમે એમ કહેતા હોય કે વિકાસ કરે જઈએ છે, તો મને એમ લાગે છે કે ગુજરાતની જનતા મત આપે છે, આપણને ભજન કરવા તો આપતી નથી, એ જે પ્રજા ટેક્સના પૈસા આપે છે એનો વહીવટ કરવા માટે આપને જનાદેશ મળ્યો છે, તો એ જનાદેશના ભાગરૂપે વિકાસ તો કરવો જ રહ્યો, એટલે એની આપણે ઉજવણી કરવી ને, એ મને કંઈ ઠીક છે, તમારી રીતે તમે કરી શકો। બીજી વાત, એમણે એમ કહ્યું કે મુખ્યમંત્રી મળ્યા છે સજ્જન, ખૂબ સારી વાત કરી, તમારને હું સમર્થન કરું છું આ વાતને, પણ મુખ્યમંત્રીનું ચાલે કેટલું? આજે તમે સમજો કેટલા નિર્ણયની અંદર મુખ્યમંત્રી નિર્ણય ન લેતા હોય એવા નિર્ણયો થઈ રહ્યા હોય જ્યારે ગુજરાતમાં, અને તમે વાત કરો કે રોજે રોજ રખડતા પશુના ત્રાસથી રાજ્યની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ છે, લોકોના મૃત્યુ થાય છે, એની ઉજવણી આપણે કરીએ છીએ, તમે આજે પણ પેપરો ફૂટ્યા છે એની વણઝાર છે, આપણે શું એની ઉજવણી કરીએ છીએ? આપણે અદાણીને 5,05,00,000 ચોરસ મીટર જગ્યા 4 રૂપિયાથી માંડીને 10 રૂપિયાના ભાવે આપી છે, આપણે એની ઉજવણી કરીએ છીએ? મોંઘવારીથી જે જનતા પીડાઈ રહી છે આજે ગુજરાતની ને દેશની, જે 400 રૂપિયાના બાટલાની વાત કરતા હતા ને 1100 છે, આપણે શું એની ઉજવણી કરીએ છીએ? આ શિક્ષણની અંદર જે ભણતા વિદ્યાર્થીઓ, એના વાલીઓ જેને ફી દ્વારા થતો અન્યાય, એની આપણે શું
ઉજવણી કરીએ છીએ કે જેનો આપણે નિકાલ હજી નથી લાવી શક્યા આ એફઆરસી મુદ્દે. બીજી વાત કરીએ કે આપણા ગુજરાતની અંદર છાસવારે ડ્રગ્સ પકડાય અને ગૃહ ખાતાથી માંડીને તમામ લોકો એવું કહે અમે પકડીએ છીએ, સામેથી પકડાતું નથી, આપણે શું એની ઉજવણી કરીએ છીએ. અને છેવટે વાત કરું કે ગુજરાતની અંદર દારૂબંધી છે સાહેબ, અને છતાંય ગુજરાતનો કોઈ ખૂણો બાકી નથી કે જ્યાં દારૂ મળે છે, એની જે નિષ્ફળતા છે સરકારની આપણે શું એની ઉજવણી કરીએ છીએ. આપણે શું હાટકેશ્વરનો બ્રિજ જે 50 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો અને આખોય બ્રિજ ઉતારી લેવાનો છે, એ જે ભ્રષ્ટાચાર થયો છે આપણે શું એની ઉજવણી કરી રહ્યા છીએ. નદીઓ જે આપણી ગુજરાતની છે એને દૂષિત જે આજે થઈ રહી છે અને એ દૂષિત ન થાય એને ચોખ્ખી કરવા માટે મસ્ત મોટા બજેટ ફાળવ્યા છે ગુજરાત સરકારમાં, અને એ બજેટો ભ્રષ્ટાચારમાં વપરાયા છે, અને જે એમનું જે બોર્ડ છે પ્રદૂષણ ખાતાનું એ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને આજે નદીઓ દૂષિત છે, શું આપણે એની ઉજવણી કરી રહ્યા છીએ? સાહેબ, જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આપણે બીજી દિશા તરફ જોવું જોઈએ. મુખ્યમંત્રી તો તમે કયું સજ્જન છે, ઉજવણી એમને ઉપરથી આદેશ આવે કરવી પડે, પણ એમને ખબર છે કે આ હું જે બોલ્યો એમાં એક પણ શબ્દ ખોટો નથી, તો તમે ઉજવણી કઈ રીતે કહો છો મને જવાબ આપો. બિલકુલ વિરાંગભાઈ, આપની પાસે આવવા માંગીશ. 100 દિવસના શાસનકાળની જે ઉજવણી થઈ રહી છે, ચોક્કસપણે 100 દિવસ પૂર્ણ કર્યા છે, પરંતુ જે ખરેખર વિકાસના દાવાઓની વાત કરવામાં આવી છે, સૌથી પહેલા તે સંદર્ભે આપની પ્રતિક્રિયા. પહેલી વાત તો ઉજવણી કરવી જ જોઈએ. જો 100 દિવસ થયા છે, આપણો દેશ ઉત્સવોનો દેશ છે, એટલે ઉજવણી કરવામાં કઈ વાંધો નથી. અને કોઈ પણ સરકાર છે એ સારું બી કામ કરે છે અને અમુક એના લિમિટેશન પણ હોય છે. તો હું પહેલા એક વાત કરું કે તમે, કારણ કે ભૂપેન્દ્રભાઈ એની પહેલાથી જ આવી ગયા છે, એટલે તમે કહો કે લગભગ 1.5 વર્ષ જેવું ગણી શકાય એમ, તો એમના એમની જ વાત, ભૂપેન્દ્રભાઈની જ વાત કરતા હોઈએ તો, એટલે એ સમયની અંદર તમે જુઓ તો 100 દિવસ, જો આના પછીના 100 દિવસ ગણવા હોય તો એમણે સારા કામ કર્યા છે. તો બે એકદમ યાદ આવી જાય આપણને એવા છે કે જે વ્યાજખોરી વાળું એ બહુ સરસ છે, અને એમાં એ લોકો એ પણ જોડ્યું કે વ્યાજખોરોને જ અટકાવવા નહીં, પરંતુ જે લોન અપાવવાની છે એ પણ પોલીસે ઇનિશિયેટિવ લઈને લોન અપાવી છે, એ સારું કામ છે, અને એને ખરેખર લોકો સુધી પહોંચે હજુ વધારે એ કરવું જોઈએ. અને બીજું એક યાદ આવે છે કે જે ગુજરાતી કમ્પલસરી કર્યું છે પ્રાઇમરીમાંથી, એ બંને વસ્તુ આપણને સારી વસ્તુ કહી શકાય છે. બિલકુલ વિરાંગભાઈ. સંજીવભાઈ, આપની પાસે આવવા માંગીશ. મુકેશભાઈએ જે કેટલાક સવાલો કર્યા છે, કેટલીક બાબતો મૂકી છે કે શું ભ્રષ્ટાચાર રૂપી જે બ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળે છે, કે ડ્રગ્સ અને દારૂનો જે જથ્થો ઝડપાય છે, સમગ્ર બાબતોએ જે પ્રકારે એમનો મત મૂક્યો છે, એને લઈને શું કહેવા માંગશો? બેન, જે રીતે ડ્રગ્સ ને દારૂની વાત છે ને, તો તમે મને, હું મુકેશભાઈને પ્રશ્ન કરું છું કે ડ્રગ્સ પકડવી જોઈએ કે ના પકડવી જોઈએ? ડ્રગ્સ એટલા માટે પકડાય છે કારણ કે આ તંત્ર સક્રિય છે. જ્યારે તમે નેવલ કોસ્ટગાર્ડની જે કામગીરી છે એને બિરદાવી જોઈએ, એની જગ્યાએ હંમેશા જ્યારે ડ્રગ્સ પકડાય છે, માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આ બાબતે ખૂબ ચિંતિત છે, અને હમણાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી અને હર્ષભાઈએ બંનેએ જણા થઈ અને આખી કોસ્ટગાર્ડની ચેક કર્યું છે, એમણે સિસ્ટમ જોઈ છે કે ભાઈ કેવી રીતે કાર્યરત છે અને આપણો દરિયા કિનારો કેવી રીતે સીલબંધ રહે અને ડ્રગનો દૂષણ આપણા દેશ મારફતે અન્ય જગ્યાએ ન પહોંચે અને આપણા દેશમાં ન પહોંચે, એ બાબતે અત્યાર સુધી રેકોર્ડ બ્રેક ડ્રગ્સ પકડી છે. તો એ ખૂબ મોટી વાત છે. કોંગ્રેસના જમાનામાં એક સમય એવો હતો કે જયારે લતીફ હોય કે સુરતમાં બાલક હોય કે વડોદરામાં રાજુ રિસાલદાર હોય, ઠેર ઠેર પાનની દુકાન પર દારૂ મળતો હતો. આજે હું એવું નથી કહેતો કે દારૂ નથી મળતો, પરંતુ સરકારની જે પકડ છે અને જે સરકાર જે નીતિથી કામ કરી રહી છે અને લોકોનો અપ્રિતમ વિશ્વાસ છે, પ્રજાએ જે 156 સીટ આપીને જે વિશ્વાસ આપ્યો છે, એટલા માટે અમારી કાર્યશક્તિને દૈત્યો વધી જાય છે, સરકારની જવાબદારી વધી જાય છે. સંજીવભાઈ, અમે આ બાબતે ચિંતિત છીએ. આપ પોતે માની રહ્યા છો કે દારૂ નથી મળતો એવું નહીં કહી શકું, તો આપ તો એ જાણો છો ને કે ગુજરાતમાં દારૂબંધી છે.
એને 100% સત્ય વાત છે હું જે પણ કહી રહ્યો છું એ સાચી વાત કહી રહ્યો છું જે તમને ખબર છે ને મને એના ઉપરથી આપ માની રહ્યા છો કે દારૂબંધી નો કાયદો છે એ છતાં પણ કેટલીક જગ્યાએ દારૂનો વેચાણ થઈ રહ્યું છે આપ કહી રહ્યા છો એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સરકાર ક્યાંક ઊણી ઉતરી છે હું ના કહીશ તો દર્શકો કે તમે સાચું માનવાના છો એટલે સરકાર ઊણી ઉતરી છે એ તો સ્પષ્ટ થાય છે ને સંજીવભાઈ સરકાર ઊણી ઉતરી છે એ તો સ્પષ્ટ થાય છે ને કાયદો જાળવવામાં ક્યાંક નિષ્ફળ નીવડી બંધ થતો નથી દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમે મને હું તમને સામો પ્રશ્ન કરું છું દુનિયામાં કોઈ પણ જગ્યાએ ક્રાઇમ બંધ થયો છે હું દાવા નથી કરતી ને સાહેબ પણ તમારી સરકાર દાવા કરે છે દારૂબંધીની વાતો આપની સરકાર કરે છે આપના નેતાઓ આપના કહી શકાય કે મુખ્યમંત્રી કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે કોઈ એક ઠેકાણે દારૂ નથી વેચાતો નથી મળતો 100% કરે છે 100% કરે છે તો વાતો કરવામાં જમીની હકીકતમાં સાહેબ ફરક ન હોય 100% કરે છે પરંતુ નહીં પણ હું જો હમણાં એવું કહી દઉં કે નથી મળતો તો તમે કે આ દર્શક મિત્રો સાચું માનશે એટલે જે પણ વાત કરી પણ આપ કહી રહ્યા છો મળે છે તો સાચું માનવું રહ્યું ને સિસ્ટમ થી વાત કરવી જોઈએ હું સિસ્ટમ ની જ વાત કરી રહી છું સરકાર આપની 156 સીટ ઐતિહાસિક જીત સાથે આપની જનતા આપની પર વિશ્વાસ મૂકી રહી છે સંજીવભાઈ સરકાર આપની જાણો એવી મારી વિનંતી છે સંજીવભાઈ આપ કેવી વાત કરી રહ્યા છો ખરેખર મને સમજમાં નથી આવી રહ્યું દારૂબંધી છે કાયદો છે કાયદોની અમલવારી કરાવવાની જવાબદારી કાયદોને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી કોની સરકાર ન કરી શકે તો કોણ કરી શકે સાહેબ સરકાર પણ તમે મને કહો કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ ક્રાઇમ ઝીરો થયો છે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જવાબદારી કોની પોસિબલ નથી બેન જવાબદારી કોની પણ સરકાર સુપેરે અને ખૂબ સારા પણ સરકાર પ્રયત્ન સરકારના પ્રયત્નો ખૂબ સારા છે ને આ પકડા બિલકુલ માની રહ્યા છે સંજીવભાઈ આપની વાતની 100% સમજ છું સરકાર પ્રયાસ કરી રહી છે પરંતુ સરકાર આ દારૂબંધીનો કાયદો અમલ કરાવવામાં નિષ્ફળ નીવડી છે ઊણી ઉતરી છે એ આપ પણ માની રહ્યા છો બેન નિષ્ફળ નીવડી છે એવું ન કહી શકાય આપ તો કહી રહ્યા છો કે 100% ક્યાંય ક્રાઇમ બંધ ન થાય નિષ્ફળતા એને કહેવાય નહીં નહીં એ તો ક્યાંય ન થાય તમે દુનિયાનો એક પણ દેશ બતાવો કે જ્યાં 100% ક્રાઇમ ન થતો હોય એ પોસિબલ નથી બેન પણ સરકારની પકડ લો એન્ડ ઓર્ડર પર ખૂબ છે એક સમય પહેલાનો સમય જુઓ આજનો સમય જુઓ લો એન્ડ ઓર્ડર પર ખૂબ પકડ હોય સરકારની તો પછી પોલીસ પ્રશાસનની જવાબદારી છે કાયદાની અમલવારી કરાવવાની અને દારૂબંધીનો કાયદો છે તો શા માટે અમલવારી નથી થઈ રહી સંજીવભાઈ આપે જે સ્ટેટમેન્ટ આપ્યું છે ને હું વિચારું નહીં નહીં સંજીવભાઈ આપે જે સ્ટેટમેન્ટ આપ્યું છે ને હું ફરીવાર એક વિચારવા માટે તમને સમય આપું છું સમય આપી રહી છું આપને કે આપ વિચારી લો કે આપે શું સ્ટેટમેન્ટ આપ્યું છે મુકેશભાઈ મેં વિચારી લીધું જી જી મુકેશભાઈ ના મેં મારે વિચારવાની જરૂર નથી કોઈ પણ વસ્તુને 100% નિર્મૂળથી બંધ ન કરી શકાય ચલો સંજીવભાઈ તમારી વાત ખૂબ સાચી છે માની લઈએ સરકાર તમારી છે 156 સીટ છે તમને અમારાથી કંઈ નહીં કહેવાય હવે બીજી વાત સાંભળો તમે 156 સીટ છે ને એટલે તમે મદમાં ના આવી જશો 6 કરોડની ગુજરાતની જનતા એની અંદર 60% મતદાન 4.5 કરોડ મતદારો એટલે તમને 1 કરોડના 45 લાખ મતથી 156 સીટ મળી છે તો એમાં જે ગુજરાતની બીજી જનતા છે એનું માનવાનું રહેશે કે નહીં તમને મળી ગયો છે જનાદેશ 156 સીટનો એટલે આવી વાત તમે ન કરતા ઉજવણી કર્યા કરો વાંધો નહીં બધાનું જ માનીએ છે અરે ના 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 તમે જે 156 સીટની વાત કરી એટલે હવે સાંભળો એક મિનિટ હવે તમે બોલીએ છીએ અમે અરે તમે સાચ બોલીએ છીએ અરે પહેલા વાક્યમાં બોલ્યો કે તમે જ સાથે આવું કીધું સરકાર તમારી તો મુકેશભાઈ સત્ય જ બોલી રહ્યા છે હા હવે બીજી વાત તમને કરું સાંભળો બેન એમણે તમને લઈ ગયા ડ્રગ્સ ઉપરથી સીધા દારૂ ઉપર પણ તમે એમણે તમને એવું ના કીધું કે નદીઓ પ્રદૂષિત બાબતે ઉજવણી આ મોંઘવારી બાબતે ઉજવણી શિક્ષણની ઉજવણી આ કોઈ વાત સંજીવભાઈ તમને જવાબ આપ્યો ના હવે દારૂબંધીની વાત તો એવી છે કે તમે કીધું ક્રાઇમ ઝીરો ના થાય હું તમારી સાથે સંમત છું સાહેબ ના થાય પણ સાહેબ 27-28 વર્ષથી જ્યારે સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને ગુજરાતની અંદર જો દારૂ મળતો હોય તો આને ક્રાઇમ ઝીરો તમે કાલે જ કરવાનો છે એવું કોઈ તમને કહેતું નથી નિષ્ફળતા છે નિષ્ફળતા છે એટલા માટે મળે છે સંજીવ લોકોના કાર્યો થયા છે અરે એટલે દારૂ મળે છે
મને બે મિનિટ તો સાંભળો. હવે તમને બીજી વાત ઉપર લઈ જઉં કે તમે ઉજવણી શેની કરો છો કે તંદુરસ્ત ગુજરાત અને મહિલાની આવતીકાલ, એ વાત 100% સાચી. આજે સરકારે આપ્યું છે એ આવતીકાલ છે, આજે નથી. કારણ કે કુપોષણમાં આપણું ગુજરાત અગ્રેસર છે સાહેબ, તમે સમજો. આ ઉજવણી કરો છો એટલે યાદ કરાવું છું. બીજી વાત, અનુસૂચિત જાતિ અને ઓબીસીનો આ ભલાની વાત જે કરી છે, આજે ઉજવણી કરી છે સાહેબ, તમે જે ઓબીસી ક્લાસ છે એને તમે 177 કરોડ આપો છો અને બીજા બિન અનામત આયોગને 500 કરોડ આપો છો, આવો ભેદભાવ રાખીને તમે શું ઉજવણી કરો છો? ગુજરાતના કૃષિ ક્ષેત્રે જ્યારે માવઠામાં ખેડૂત રોતા હોય, એ લોકોની કોઈ પરવા ના કરતું હોય, એની તમે શું ઉજવણી કરી રહ્યા છો? સ્વાસ્થ્ય અને મહિલા આરોગ્યની વાત કરું છું. નેશનલ લેવલે જ્યારે બજેટ 6% હોય અને ગુજરાતમાં 5.5% હોય, શું તમે એની ઉજવણી કરી રહ્યા છો? જેલની અંદર ગુજરાતમાં ન મળવાની વસ્તુ મળે જેને ચોખ્ખો ભ્રષ્ટાચાર કહેવાય, શું આપ એની ઉજવણી કરી રહ્યા છો? કિરણ પટેલ જેવા મહાઠગ ગુજરાતની અંદર બહાર નીકળે, ચારે આમ ફરે અને એની પત્ની આપના ધારાસભ્યના ભાઈનો બંગલો પચાવી પાડે, આવા કૃત્યો ગુજરાતમાં થાય, તું એની ઉજવણી કરી રહ્યા છીએ આપણે? અને સરકારના કામ કરવાના માનનીય જે કોઈ અહીંયા કહેતા હોય એને કહું કે એના કોઈ સરકારના લિમિટેશન ક્યારેય ન હોય, હા આદેશ જે ઉપરથી હોય એ પ્રમાણે જો કામ કરવાનું હોય તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને લિમિટેશન 100% આવે, પણ ક્યારેય સરકારના પ્રજાનું ભલું કરવા માટેના કામો એના લિમિટેશન ન હોય, કારણ કે પ્રજા જ્યારે ટેક્સ આપે છે એના કોઈ લિમિટેશન નથી, ધારાધોરણ નક્કી કર્યા પ્રમાણે જ એ ટેક્સ આપે છે. અને ઉજવણી અને માઇનસ પોઈન્ટ બંને જરૂરી છે સાહેબ, ઉજવણી કરી શકાય, પણ જે મેં કહ્યા ને એ માઇનસ પોઈન્ટ જો સ્વીકાર્યા હોય સાથે ને સાથે તો એને ઉજવણી કહી શકાય. બાકી તો સરકાર તમારી 156 સીટ તમારી ગુજરાતની જનતાએ તમને આપી દીધી, હવે આપ જે કરવું એ કરી શકો છો. વિરાંગભાઈ, આપની પાસે આવવા માંગીશ. ભ્રષ્ટાચાર જે પ્રકારે અત્યારે ઘણા ક્ષેત્રમાં જોવા મળી રહ્યો છે, ઉડીને આંખે વળગે, ક્યાંક લાંચ કેસનો મામલો સામે આવ્યો હોય, ક્યાંક બિસ્માર બ્રિજનો મામલો સામે આવ્યો હોય, કે ક્યાંક બેરોજગારોનો મામલો હોય, ક્યાંક પેપર લીક થઈ રહ્યા હોય તેનો કંઈક કિસ્સો સામે આવી રહ્યો હોય, આ તમામ બાબતો સામે આવી રહી છે. હું કોઈ સરકારના લૂપહોલ્સ નથી ગણાવી રહી, પરંતુ જે સમસ્યા સામે આવતી હોય કે જે પડકારો સામે આવતા હોય એ નિવારણ કરવાની કે પડકારો સામે ક્યાંક સક્ષમ રીતે ઊભી રહેવાની જવાબદારી પણ સરકારની હોય છે. આપ માની રહ્યા છો કે સરકારે 100 દિવસ જે શાસનકાળ દરમિયાન જે કામગીરી કરી છે એ સરાહનીય છે, પરંતુ હજુ પણ આગળ ઘણા કામો કરવાના બાકી છે. સાચી વાત છે, કામ તો કન્ટિન્યુઅસ કરવા જ પડશે, પણ તમારી પરમિશન થી અમે જે ડિબેટ ચાલતી હતી જે દારૂબંધી વાળી, એમાં એક પોઈન્ટ મારે કહેવો છે કે દારૂબંધી વર્ષોથી છે એવું આપણે માનીએ છીએ, બરાબર, ખરેખર છે નહીં અને હકીકત બધાને ખબર છે અને દરેક વખતે આ ડિબેટમાં આવે છે, પણ સૌથી ગંભીર વસ્તુ હમણાં એ દેખાઈ રહી છે કે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. અને જો જે દારૂબંધી છે એ જ રીતે જો ડ્રગ્સ બંધી પર એ જ રીતે જો ચાલવાની રહેશે તો એ ગુજરાત માટે બહુ ખરાબ હાલત થશે, મારું એવું માનવું છે, કારણ કે ડ્રગ્સનું દૂષણ પણ વધી જશે. એમને સરકારને ખબર છે કે ડ્રગ્સ નું દૂષણ વધી રહ્યું છે, પણ જે રીતે દારૂ બંધી છે એવી જ જો ડ્રગ્સ બંધી પર ચાલશે તો બહુ ખરાબ રહેશે. એટલે દારૂ વિશે તો ઘણા બધા રાજ્યોમાં છૂટી છે એટલે એ એટલું બધું નથી, પણ ડ્રગ્સ જે છે જો એ ઘૂસી જશે તો સૌથી ખરાબ હાલત થશે. એ સરકારે જે પણ છે એમને મારી રિક્વેસ્ટ છે કે એને બહુ સિરિયસલી લે. અને બીજી વાત, મારે તમે જે સવાલ કર્યો કે ભ્રષ્ટાચાર જે છે ભ્રષ્ટાચાર સામે એક્શન લેવાય છે, સરકાર લે છે, ફોર એક્ઝામ્પલ મોરબી કાંડમાં એવું લાગતું હતું કે સરકાર નહીં પકડશે જે તલપીટ છે જે મોટા લોકોને છોડી દેશે, પણ એમાં એક્શન લીધા છે. કન્ટિન્યુઅસલી એન્ટી કરપ્શન માં પણ આપણને કેસ બનતા જોયા છે, પણ એક સવાલ વારંવાર થાય છે કે જે હાયર ઓફિશિયલ્સ છે કે જે આઈએએસ આઈપીએસ લેવલના ઓફિશિયલ્સ છે એ લોકોને ટચ કરાતા નથી, તો સરકારે એ પણ જોવું જોઈએ કે કરપ્શન બધા લેવલ પર હોય છે,
એટલે એવું નથી કે નીચા લેવલ પર જ હોય છે, એટલે એ પણ એક જરૂરી છે હમણાં ભ્રષ્ટાચાર બાબતે. અને એક મારે લાસ્ટ વસ્તુ એવી કહેવી છે કે જો 27 વર્ષથી સરકાર હોય અને આટલી બધી મેજોરિટી સરકાર લોકોએ આપી છે, તો ગુજરાત જે છે એ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જેને કહેવામાં આવે છે કે ભાઈ લોકોનો વિકાસ થયો છે એવું, તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ગુજરાત છે ટોપ 10 માં ક્યારેય નથી આવતું, એવું કેમ? એટલે ટોપ 10 માં નથી આવતો એ બાબતે આપણે આશાવાદ છે કે આવનારા દિવસોમાં ટોપ 10 માં આવે, કારણ કે ગુજરાતનું જે અનુકરણ છે એ ઘણા બધા રાજ્યોએ કર્યું છે. પણ આપણે હજુ પણ જો ટોપ 10 માં નથી આવતા તો આપણે બધાએ જે બાબતે ચિંતા કરી અને આ કેવી રીતે હ્યુમન ઇન્ડેક્સ ટોપ 10 માં આવે કે સરકાર પણ એ બાબતે ચિંતિત કરે ને આપણે બધાએ કાર્ય કરવું જોઈએ. બિલકુલ, બધા કાર્ય કરશે, પરંતુ જે 156 સીટ આપીને જે સરકાર બનાવી છે, જે સત્તા પર બેસાડ્યા છે, એમની પણ જવાબદારી બનતી હોય છે. સંજીભાઈ, આશા હતી કે તમે એ સંદર્ભે જવાબ આપશો. સંજીભાઈ, આશા જનતા પણ ઘણી રાખીને બેસી રહી છે. બિલકુલ 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 માની રહી છું, જનતા પણ અનેક આશા રાખીને બેઠી છે. જનતા તો આશા રાખીને બેઠી છે કે ભલે 156 સીટ આપી પણ જે બેરોજગારોનો મુદ્દો છે તે હલ કરવામાં આવે, જે ભરતી કરવાના વાયદાઓ કર્યા છે એ ભરતી પૂર્ણ કરવામાં આવે, જે શિક્ષણ વિભાગમાં ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે ક્યાં કોઈ લાંચ કેસમાં પકડાઈ રહ્યા છે તે સંદર્ભે તપાસ કરવામાં આવે, તે સંદર્ભે જવાબ આપવામાં આવે. આશા તો જનતા આપની પાસે જ રાખીને બેઠી છે. હું એકલી રાખીને નથી બેઠી, 156 સીટ આપી છે સાહેબ, તો જનતા આશા રાખીને બેઠી છે. હા હા બેન, તમારી વાત અમે સર આંખો પર ચડાવીએ છીએ. મુકેશભાઈ, શું કહેશો આપ? સરકાર ખરેખર અત્યારે સત્તાના મધમાં આવી ગયું હોય તેવું જ લાગી રહ્યું છે. સરાહનીય કામગીરી કરી છે ચોક્કસ પ્રમાણે, મોટી ઐતિહાસિક અત્યાર સુધીની કહી શકાય કે વિકાસના દાવાઓ કરતી સરકાર છે, તેણે વિકાસના કામો પણ કર્યા છે. જેલમાં જે સૌથી મોટી કાર્યવાહી કરી એ પણ સરાહનીય છે. ડિમોલેશન કર્યું છે જે બંદર વિસ્તારમાં દરિયાકાંઠે, તે પણ સરાહનીય છે. સંજીભાઈ, આપણે જાણના હોય એ પણ મુદ્દા હું કહી રહી છું કે ખરેખર સરકારે કામ કર્યું છે, ગ્રીન એનર્જી સંદર્ભે પણ કામ કર્યું છે, શિક્ષણ નીતિની વાત કરી છે તે સંદર્ભે પણ કામ કર્યું, પરંતુ શું કામ નથી કર્યું ને એ હું જાણવા માંગી રહી છું. આપ ફક્ત ને ફક્ત કામગીરી ગણાવી રહ્યા છો, પરંતુ શું કામગીરી નથી કરી એ નથી વાત કરી રહ્યા. દારૂબંધી છે છે પણ દારૂ વેચાય છે, આપ તો કેવી રીતે માની રહ્યા છો? સાહેબ, આશા રાખું છું કે આ પ્રકારે જવાબ આપશો, કે તો ચૂંટણીમાં પછી આ પ્રકારે જ કે તમે કહેશો કે મત આપવા હોય તો આપો, અમે તો સત્તામાં આવવાના છીએ. કામગીરી નથી કરીએ, તમારે જ કહેવાનું હોય કામગીરી શું કરી છે, કહેવાની જવાબદારી અમારી હોય. બિલકુલ, શું કામગીરી નથી કરી એ મીડિયા સવાલ ઉઠાવતું રહેશે અને ચોક્કસપણે સરકારને વારંવાર ટકોર પણ કરતું રહેશે. છેલ્લી થોડી મિનિટો છે, મુકેશભાઈ શું કહેશો? જો મારે એક વાત કરવી છે કે હવે આજે કોઈ પણ પ્રતિષ્ઠિત ચેનલ હોય કે વિરોધ પક્ષ હોય કે જાહેર જનતામાંથી કોઈ વિશ્લેષક હોય, એ જ્યારે સરકારની સામે કરેલી વાતો અને ન કરેલી વાતોની જ્યારે ચર્ચા થતી હોય તો એક નાદુરસ્ત ચર્ચાની વાત હોય. આ ડિબેટ જ એનું નામ છે કે સરકારના પ્રતિનિધિ એટલે આવતા હોય છે કે જે વાત વિરોધ પક્ષ કરે, સરકારના પ્રતિનિધિ કરે, કોઈ પણ કરે કે એન્કર કરે, એને એ રીતે જવાબ આપે કે જેને પ્રજા વતી આ બધા વાત કરતા હોય ત્યારે પ્રજાને કયા ધારણ મળે. કઈ વાંધો નહીં, જેવી એમની મરજી, 156 સીટ છે. જ્યારે ધારાસભ્યો કોંગ્રેસના વિરોધ કરે છે વિધાનસભામાં અને અવાજ ઉઠાવવા માટે, ત્યારે એમને સત્ર પૂરું થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી રાખવામાં આવે છે. અને છેલ્લી વાત, તમે જે વિકાસની વાત કરો છો સંજીવભાઈ, હવે તમને સવાલ સીધો છે એનો જવાબ આપજો કે 25 વર્ષથી
અમદાવાદ ને કર્ણાવતી કર્ણાવતી નગર કરવાનું અમદાવાદ નું કહો છો, તમે કર્ણાવતી નગર કેમ નથી કરી શક્યા અને તમે કઈ રીતે કર્ણાવતી નગર કેટલી જગ્યાએ લખો છો તમે કરી નથી શક્યા? ડબલ એન્જિન ની સરકાર ચાલી રહી છે ગુજરાતમાં. ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા. ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ચોક્કસપણે જે વ્યાજખોરો પર જે કાર્યવાહી કરવામાં આવી ખૂબ જ સરાહનીય છે. ઝીરો ટોલરન્સ નીતિ ડ્રગ્સ મામલે અપનાવવામાં આવી છે, ખૂબ જ સરાહનીય છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર મૃદુ પરંતુ મક્કમ કહેવામાં આવી રહી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની અત્યારની સૌથી મોટી કાર્યવાહીની જો વાત કરીએ તો જેલમાં જે કાર્યવાહી કરવામાં આવી છે ખૂબ જ સરાહનીય છે. અત્યાર સુધી એવું ક્યાંય સાંભળ્યું નહોતું કે જેલમાં રેડ પડી છે, પરંતુ જેલમાં રેડ પાડવામાં આવી, જે બોડી વોર્ન કેમેરા છે તેની સાથે જે સર્ચ કરવામાં આવ્યું અને ભૂપેન્દ્ર પટેલ છે તે પોતે આ સમગ્ર બાબતનું મોનિટરિંગ કરી રહ્યા હતા અને તમામ બાબતોએ ધ્યાન આપી રહ્યા છે, ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. પરંતુ જનતાને ખૂબ જ આશા છે, અપેક્ષા છે, આશા રાખીએ કે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારના કાર્યો થતા રહેશે, વિકાસના કામો થતા રહેશે. હાલ બસ આટલું, મને આપશો રજા. નમસ્કાર.